પ્રકરણ પાંચ પેટર્ન પ્રસ્તાવના બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહી હતી રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી તેમણે આ મુજબ જોયું ત્યારબાદ તેઓએ ઘેર જઈને દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી હવે સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે આમ આપણે આવી ઘણી બધી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર કપડા પર શેત્રંજી પર જોઈએ છીએ ભોલું બિન્ની માતાની સાડીનો એક ભાગ ખાઈ ગયો તો હવે અહીં આપેલું ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો જુઓ સાડીમાં નાના નાના ચાર ચોરસ ભેગા કરીને એક પેટર્ન બનાવી છે જે આખી સાડીમાં છે તો હવે આપેલા ટુકડાઓમાંથી કયા ટુકડામાં ચાર ચોરસ ભેગા કરી એક ચોરસ બને છે તે શોધીએ આમ આ ચારેય પેટર્નમાંથી આ ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે માધવ દરવાજા પર આ ડિઝાઇનનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે તો અનુમાન કરો કે આપેલ પેટર્નમાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં જુઓ અહીં કુલ પાંચ પેટર્ન આપેલ છે પરંતુ આ પ્રકારની બે પેટર્ન જે અલગ ડિઝાઇનથી બનાવેલ છે તે બનાવી શકાય નહીં ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો પહેલી લાઇનમાં ચોરસમાં બે રંગ વારાફરથી પૂર્યા છે અને તેના પછીની લાઇનમાં ચોરસમાં આડી લાઇન દોરી બે રંગ અડધા અડધા પૂર્યા છે તો હવે આપણે પણ ત્રીજી લાઇનમાં ચોરસમાં વારાફરથી રંગ પૂરીએ અને તેના પછીની લાઇનમાં ચોરસમાં આડી દોરી અડધા ભાગમાં રંગ પૂરીએ પાંદડાની પેટર્ન અહીં એક પાંદડાનો ઉપયોગ કરીને જુદી જુદી પાંચ પેટર્ન બનાવેલ છે સ્વપ્રયત્ન તમે પણ નોટબુકમાં નિશાનીનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન બનાવો અહીં આપેલ પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો પહેલી પેટર્નમાં ગોળ ચોરસ ગોળ ચોરસ આપેલ છે આથી હવે ચોરસ પછી ગોળ પાછું ચોરસ ગોળ એમ વારાફરથી આકારો દોરીશું બીજી પેટર્નમાં બધી તીરની નિશાની છે જે ઉપરની દિશામાં છે આથી બાકીના ખાનામાં પણ ઉપરની દિશામાં તીરની નિશાની દોરીશું ત્રીજી પેટર્નમાં જુઓ પહેલાં એક ટપકું બીજામાં બે ટપકા અને ત્રીજામાં ત્રણ ટપકા આપેલા છે ત્યારબાદ ફરી એક ટપકું આપેલ છે આથી હવે ફરી બે ટપકા પછી ત્રણ ટપકા દોરીશું અને આ જ પ્રમાણે પુનરાવર્તન કરતા રહીશું ચોથી પેટર્નમાં પહેલા ખાનામાં બે તીરની નિશાની ઉપરની દિશામાં અને બીજા ખાનામાં બે તીરની નિશાની નીચેની દિશામાં છે હવે આ જ બંનેનું વારાફરથી પુનરાવર્તન થાય છે આમ આપણે આ જ નિશાનીઓ વારાફરથી દોરીશું પાંચમી પેટર્નમાં ત્રિકોણ બે ટપકાનું પુનરાવર્તન થાય છે આથી આપણે પણ ત્રિકોણ અને બે ટપકાઓનું પુનરાવર્તન કરતા રહીશું છઠ્ઠી પેટર્નમાં એક લંબચોરસ અને બીજું બે રંગવાળું લંબચોરસ આપેલ છે અને આ બેનું વારાફરથી પુનરાવર્તન થાય છે આથી આપણે પણ એક રંગવાળા લંબચોરસ અને બે રંગવાળા લંબચોરસનું વારાફરથી પુનરાવર્તન કરીશું સાતમી પેટર્નમાં ઉપર નીચેના અર્ધ વર્તુળનું પુનરાવર્તન થાય છે આથી આપણે પણ આ પ્રમાણે વારાફરથી દોરીશું સ્વપ્રયત્ન તમે પણ વિવિધ આકારોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવો અને તમારા મિત્રોને બતાવો સંખ્યાની પેટર્ન અહીં આપણને સંખ્યાની કેટલીક પેટર્ન આપેલ છે દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો જુઓ પહેલી પેટર્નમાં એક ત્રણ પાંચ સાત અને ખાલી જગ્યા આપેલ છે એટલે કે એક પછી આવતી સંખ્યા બે લખી નથી ત્રણ પછી આવતી સંખ્યા ચાર લખી નથી પાંચ પછી આવતી સંખ્યા 6 लखी नथी माटे आपने 7 પછી આવતી સંખ્યા 8 ન લખતા 9 લખીશું બીજી પેટર્ન માં 20 30 40 50 60 70 અને ખાલી જગ્યા આપેલ છે અહી બે સંખ્યાઓ વચ્ચે દસ દસનું તફાવત છે આથી છેલ્લી ખાલી જગ્યામાં સિત્તેર પછી હેંસી લખીશું ત્રીજી પેટર્નમાં ચોવીસ પછી સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ અને ખાલી જગ્યા આપેલ છે તો ચોવીસમાં ત્રણ ઉમેરતા મળે સત્યાવીસ તેમાં ત્રણ ઉમેરતા મળે આમ ત્રણ ત્રણ ઉમેરતા આગળની સંખ્યાઓ મળે છે આથી છત્રીસમાં માં ત્રણ ઉમેરતા ઓગણ ચાલીસ મળે ચોથી પેટર્નમાં પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ખાલી જગ્યા ચાલીસ ખાલી જગ્યા પચાસ અને ખાલી જગ્યા આપેલ છે જુઓ અહીં પાંચ પાંચ સંખ્યાઓના કૂદકા છે આથી ત્રીસમાં પાંચ ઉમેરતા પાંત્રીસ ખાલી જગ્યામાં આવશે ચાળીસ પછીની ખાલી જગ્યામાં પિસ્તાળીસ અને પચાસ પછીની ખાલી જગ્યામાં પંચાવન આવશે ઉદાહરણ

અને આઠ કૂદીને નવ પર પહોંચે ત્યાં ગોળ કરીશું પછી દસ અગિયાર કૂદીને બાર પર પહોંચે તો ત્યાં ગોળ કરીશું આમ આ રીતે બે સંખ્યાઓ કૂદતા આગળ મળે પંદર અઢાર એકવીસ અને ચોવીસ જ્યાં આપણે ગોળ કરતા રહીશું ઉદાહરણ ટીટુ કૂદે છે અને દરેક દસમા પથ્થર પર પહોંચે છે તો આપેલ પથ્થર પર સાચી સંખ્યા લખો જુઓ અહીં અઠયાવીસ અને આડત્રીસ આપેલ છે અઠયાવીસ પહેલાની સંખ્યા શોધવાની છે તો અઠયાવીસ પહેલા શું આવશે અઠયાવીસ પહેલા અઢાર આવે હવે આડત્રીસ પછીની સંખ્યાઓ શોધીએ આડત્રીસ પછી દસમી સંખ્યા અડતાળીસ પછી અઠાવન અડસઠ અને ઇઠ્યોતેર ઉદાહરણ વાંચો અને ક્રમમાં શું આવશે लखो मन नम मन पची नम मन नम मन नम आ शब्दों पुनरावर्तन थतु रह एक आवे पी आच छ सात અને આઠ દિવસ રાત દિવસ આમ દિવસ અને રાતનું પુનરાવર્તન છે આથી ખાલી જગ્યામાં આવે રાત પછી દિવસ અને તેનું વારાફળથી પુનરાવર્તન એક બે એક બે આમ એક અને બેનું

તેમજ ઓગણત્રીસ અને ઓગણચાલીસ વચ્ચે દસ દસનો તફાવત છે આથી ઓગણચાલીસ પછી આવશે ઓગણપચાસ ઓગણસાહીઠ ઓગણ સિત્તેર ઓગણસી અને નેવ્યાસી બે પાંચ આઠ અહીં બે પછી પાંચ અને પાંચ પછી આઠ वच्चे बे बे संख्याओं लखी नहीं आठ पी अगर चौद, सत्तर वीसवीस पंदर वीस पच्चीस पांच पांच नो कूद को इतले आवे, 3 40 45 અને 50 18 21 24 બે સંખ્યાઓ વચ્ચે 3 3 નો કૂદકો આથી આવે 27 30 33 36 અને 39 52 54 56 બે બે નો કુલકો માટે આવે અઠાવન સાહીઠ બાસઠ ચોસઠ અને છાસઠ પાંચ અ છ અ અહીં આગળની સંખ્યાઓ ક્રમિક છે અને અ બ નું પુનરાવર્તન છે આથી આવે આઠ બ નવ અ દસ બ અગિયાર અ અને બાર બ પંચ્યાશી પંચોતેર પાસઠ અહીં દસ દસ સંખ્યાઓ પાછા જવાનું છે આથી પાસઠ પછી પંચાવન પિસ્તાળીસ પાંત્રીસ પચીસ અને પંદર પંચાવન પચાસ પિસ્તાળીસ અહીં પાંચ પાંચ સંખ્યાઓ પાછળ જવાનું છે આથી પિસ્તાળીસ પછી ચાલીસ પાંત્રીસ ત્રીસ પચીસ અને વીસ વીસ ઓગણીસ અઢાર એક એક ક્રમિક સંખ્યા પાછળ જવાનું છે આથી અઢાર પછી સત્તર સોળ પંદર ચૌદ અને તેર ચાળીસ આડત્રીસ છત્રીસ અહીં બે બે સંખ્યાઓ પાછળ જવાનું છે માટે છત્રીસ પછી ચોત્રીસ બત્રીસ ત્રીસ અઠ્યાવીસ અને છવ્વીસ કેતુએ પાંદડા ભેગા કરીને અહી કેટલીક પેટર્ન બનાવી છે જે અહી બતાવેલ છે સ્વપ્રયત્ન તમે પણ કેટલાક પાંદડા ભેગા કરો અને તેમને જુદી જુદી પેટર્નમાં ગોઠવો દિવાસરીનો ઉપયોગ કરીને પણ